આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં એકમ નંબર 10 ખનિજ અને ઊર્જા સંસાધનો જે પ્રકરણમાં ખનિજો કયા કયા રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે એને યાદ રાખવાની એક ટ્રીક અને સાથે સાથે આપણે ભારતના રાજ્યો કયા કઈ જગ્યા પર આવેલા છે નકશા પર એની એક સરસ મજાની રમત રમીશું. તો તમે બધા તૈયાર છો ને? હા, તો હું અહીંયા આગળથી એક રાજ્યનું નામ બોલીશ. ટીમ નંબર 1 એટલે કે એ ટીમ ઝડપથી 3 જે વિદ્યાર્થી મિત્રો છે એ રાજ્યનો જે નકશો દોરેલો છે, આપણે આખા ભારત દેશનો જે નકશો દોરેલો છે એ નકશામાં એ રાજ્યના સ્થાન પર ઝડપથી આવી જશે. તમે તૈયાર છો ને? ઓકે, હું રાજ્યનું નામ બોલું છું, ઝડપથી વિદ્યાર્થી એ રાજ્યના સ્થાન પર આવી જશે. રેડી? રાજ્યનું નામ છે ઝારખંડ. ઓકે, સરસ 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 સરસ, બધાને યાદ છે. બીજા નંબર પર રાજ્યનું નામ છે મહારાષ્ટ્ર. વેરી ગુડ, ફાલ્ગુની પહેલા નંબર પર છે. રાજ્યનું નામ છે અસમ, જેને આપણે આસામ તરીકે પણ ઓળખીએ છીએ. અસમ, ઝડપથી. વેરી ગુડ, સરસ. ત્યારબાદ રાજ્યનું નામ છે, યાદ રાખજો, જમ્મુ કાશ્મીર. વેરી ગુડ, જમ્મુ કાશ્મીર. ત્યારબાદ રાજ્યનું નામ છે તેલંગણા. સરસ, વેરી ગુડ, તેલંગણા. ત્યારબાદ રાજ્યનું નામ છે ઓરિસ્સા. વેરી ગુડ, સરસ. હવે આવશે બી ટીમ. સરસ, એમણે સરસ મજાની માહિતી આપી છે. ત્યારબાદ બી ટીમ ઝડપથી આવી જશે. હું અહીંયા આગળથી રાજ્યનું નામ બોલીશ. રાજ્યનું નામ છે ગુજરાત. વેરી ગુડ, બધાને યાદ છે ગુજરાત. મારી નજર બીજા રાજ્ય પર હશે અને હું બોલીશ કંઈક અલગ, એટલે મારી નજર પર નહીં જોતા તમે. રાજ્યનું નામ છે ત્રિપુરા. બહુ નાનું રાજ્ય છે ત્રિપુરા. વેરી ગુડ, ત્રિપુરા. સરસ સરસ સરસ. રાજ્યનું નામ છે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ. કોનું સાચું? આરતીનું સાચું. વેરી ગુડ, ચાલો હિમાચલ પ્રદેશ. સરસ. ત્યારબાદ છે પંજાબ. પંજાબ કોઈ બતાવવાનું નથી. વેરી ગુડ, પંજાબ.